અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની કૃપાથી ગામ નવા વાડજને આંગણે આ છનાભાઈ પટેલ પરિવારના પ્રાંગણમાં અને ગુજરાતને નહીં પણ ભારત વર્ષને યુવાનોને ઘેલું લગાડનાર એવા પૂજ્ય જિજ્ઞેશ દાદાના વ્યાસાસને આજ આ ભાગવત ભગીરથી પ્રેમ યજ્ઞ ઉજવાઈ રહ્યો છે ત્યારે મને જે આ પ્રેમ વિશે વાત કરવાનો અવસર મળ્યો છે એ આપની સમક્ષ હું રજૂ કરું છું. દાદા રાધે રાધે. આજે એક વાત સવારમાં ઉછરી હતી કે આ પ્રેમ એટલે શું, તો મારા મતે હું તો આપને કહેવા માગું છું કે પ્રેમ એટલે હું નહીં અને પ્રેમ એટલે તું પણ નહીં, પ્રેમ એટલે હું અને તુંથી મળવાનો સંવાદ. આ પ્રેમ એટલે મોસમનો વરસાદ નહીં અને પ્રેમ એટલે વસંતનો શણગાર પણ નહીં. તો પ્રેમ એટલે પાનખરની અંદર જેમ તરણા તૂટીને ધરતીને મળે છે ને એનું નામ પ્રેમ. અરે પ્રેમ એટલે કૃષ્ણ પણ નહીં અને પ્રેમ એટલે રાધા પણ નહીં. જેમ કૃષ્ણની વાંસળીમાંથી જે સુર નીકળી અને જે ગોપીઓના કાનમાં ગુંજે છે ને એનું નામ પ્રેમ. પ્રેમ એ કહેવા જેવી વાત નથી મિત્રો. છના દાદા, આપની સમક્ષ એક વાત રજૂ કરવા માંગુ છું. આપ જે અમેરિકાથી આવ્યા અને હું આપણને મળવા આવ્યો ને એનું નામ પણ પ્રેમ જ કહેવાય ને દાદા. આ પ્રેમ છે ને એ કોઈ મળવા જેવી વાત નથી, પ્રેમ છે એ કોઈને કહેવા જેવી વાત નથી, અને પ્રેમ છે ને એક શબ્દોની સુંદર ગ્લાસ છે. પ્રેમ એટલે અંતરથી અંતરને મળવાનો ઉર્મીનો સંવાદ છે. પ્રેમ એટલે સાવ ખુલ્લી આંખોને મળવાનો થતો વાયદો અને સ્વપ્નમાં પડાય એવો કાયદો, એનું નામ પ્રેમ. તારા ગાલોના ખાડોમાં, તારા ગાલ છે એની અંદર જે ખંજન પડે છે એ ખંજનને જોઈ અમને પણ હસવું આવે છે ને એનું નામ પ્રેમ. આપણે એકલતા હોય, એકલતા અનુભવતા હોઈએ અને એકલતામાં આપણને કોઈનો એવો આપણને સથવારો લાગે કે આપણી સાથે સાથે કોઈ આવે છે અને સાથનો અનુભવ થાય ને એનું નામ પ્રેમ. સવારે ઉઠતાની સાથે જ જેની સાથે વાત કરવાનું મન થાય, જેમની સાથે આપણને એક એવી આશા હોય છે કે આપણે આ સવાર આપણને સમક્ષ આપણી સમક્ષ તરત રજૂ થાય અને રજૂ થઈ જાય ને એનું નામ પ્રેમ. મંદિરમાં દર્શન કરતી વખતે આપણી પાસે કોઈ ઊભા હોય એવો અનુભવ થાય, એવી આપણને ફિલિંગ થાય, એ ફિલિંગને આપણે સાથ અનુભવીએ ને એનું નામ પણ પ્રેમ જ કહેવાય ને. દુઃખમાં જેના સથવારાની આપણને આશા હોય કે આ આપણને જે આ લોકો આપણને મદદ કરશે, પણ એ જે આશા આપણને નિરાશામાં લઈ જાય છે અને જેની આશા ન હોય એ આપણી સમક્ષ કે આપણી સાથે ખંભે ખંભાઓને મિલાવીને ઊભા રહી જાય છે ને એનું નામ પ્રેમ. દાદા, એક બાળક એક પ્રશ્ન પૂછે છે કે વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ લવ, કે લવ શું છે. પણ ખરેખર એ બાળકને ખબર નથી હોતી કે એમની મમ્મી જે એમને વાલ કરે છે ને ધીટ્સ લવ, ધીટ્સ પ્રેમ. પ્રેમ છે ને મારા મતે હું એક વાત કહેવા માગું છું કે પ્રેમ છે ને એક નશો છે. પ્રેમ છે એ આપણે કોકટેઇન કે કોઈ દારૂ છે, કોઈ વાઇન છે, એમનો જે નશો છે ને એ નશાની અંદર જે માણસ ઓતપ્રોત થઈ જાય છે, જે પિસ્તોલ સિગારેટ માવો એની જે એના નશાની અંદર જે ઓતપ્રોત થઈ જાય છે અને જે એ ઓતપ્રોતની અંદર એમાંથી બહાર નથી નીકળી શકતો એની સાથે પ્રેમ કરે છે, એને પણ હું એક જાતનો પ્રેમ જ માનું છું. પણ આ પ્રેમ વ્યર્થ છે જીવનની અંદર મિત્રો, વ્યસન ખરેખર હોવાનો જ હોય. કોઈ વ્યક્તિ આપણને પૂછે છે કે પ્રેમ એટલે શું, તો આપણે શોકિંગ અનુભવીએ છીએ કે આવું કેમ પૂછે છે કે પ્રેમ એટલે શું. જ્યારે આપણી કોઈ ગર્લફ્રેન્ડ હોય કે આપણી પત્ની હોય, આપણે એમની સાથે મેસેજમાં આપણે કોઈ રિપ્લાય ન આપે કે આપણે ફોનમાં રિપ્લાય ન આપે તો આપણે થોડોક જલન થાય છે. સ્વાભાવિક છે, જલન થાય જ. પણ પ્રેમ છે ને એ પવન જેવો છે, એ હવા જેવો છે, એ આપણે ખરેખર પ્રેમને પ્રેમ કર્યો હોય ને તો અનુભવાય. તો પ્રેમ એટલે શું, એમની પ્રેમની કોઈ વ્યાખ્યા નથી હોતી કે પ્રેમ એટલે આ બરાબર. અરે એની ખરેખર આ વાત કહેવી હોય તો મારી હિચકીઓ પણ ગવાહ છે. ઓ સાહેબ, મારી હિચકીઓ પણ ગવાહ છે, રાત્રે એને પણ ઊંઘ નથી આવતી કારણ કે એને પણ પ્રેમ છે. પ્રેમ છે ને એ કૃષ્ણને પણ થયો તો રાધા જોડે, મીરાને થયો તો કૃષ્ણ જોડે, રુક્ષ્મણીને પણ થયો તો કૃષ્ણ જોડે, નરસિંહ મહેતાને. આપણો નરસિંહ પણ પાગલ જ હતો ને. આજે દાદાએ વાત કરી છે નરસિંહ મહેતાની અને કૃષ્ણનો,
જે બંનેનો જે શામળિયા શેઠની વાત કરી, શામળિયા શેઠે એમનું જે શ્રાદ્ધ, નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ જે એને પૂર્યું, જે શ્રાદ્ધ એમનું જે કર્યું એ પણ એક પ્રેમને ખાતર જ આવ્યા હતા ને. અને દાદાએ વાત કરી હતી ને કે છેલ્લે ક્યાંય નો પોગે ને તો નરસિંહો શામળાજીને ગાળું દેતો, અને એ પ્રેમથી જ ગાળું દેતો ત્યારે જ આવતો ને, એનું નામ પણ પ્રેમ. અને બીજી એક વાત કરું, પૂજ્ય દાદા એ અહીંયા જે કથા કરવા 2:30 વાગે આવતા હોય છે, અને આપણે 1 વાગ્યાનો સભા મંડપ હકડે ટાટ ભરાઈ જાય, જે 25,000ની મેદની જે હકડે ટાટ ભરાઈ જાય, તો એનું નામ પણ પ્રેમ. કેમ કે પ્રેમની કોઈ વ્યાખ્યા જ નથી હોતી, ના ગમવા છતાં આપણે એમના માટે શૃંગાર કરતી હોય છે. શૃંગાર છે ને એ શણગાર કરવો ને એ સ્ત્રીની ફરજ છે, અને એમને સ્ત્રીને શણગાર કરવો ગમતો ન હોય પણ એમના પતિને, એમના જે પ્રિયતમને જે ગમાડવા ખાતર, એમની આશા ન હોય કે મને એમના પતિને ગમશે કે નહીં ગમે, પણ એમને ગમાડવા ખાતર જે શૃંગાર કરતી હોય ને એનું નામ પણ પ્રેમ. પપ્પાની યાદ આવે અને જે દીકરીને થોડુંક મલકાઈ જાય, જે અરખના આંસુ પડી જાય, એનું નામ પણ પ્રેમ. ખરેખર હું તો તમને છેલ્લે એક વાત કહેવા માંગુ છું, તો મને 5 મિનિટનો ટાઈમ આપ્યો હતો પણ ઘણો ટાઈમ લીધો છે, મહેમાનો બેઠા છે. ખરેખર હું તો તમને એવું કહેવા માગું, તમે જેને પ્રેમ કરતા હોવ ને એને જલ્દી જણાવી દેજો. શું ખબર, કારણ કે રાહ જોવામાં બહુ મોડું થઈ જાય છે, બરાબર. અને હા, મારી એક ફ્રેન્ડ છે આરજે દેવકી, આરજે દેવકીએ બહુ સરસ વાત કરી છે કે હું મૃત્યુ પામીશ અને તું ફૂલો મોકલીશ, એ હું જોઈ નહીં શકું, તો એક કામ કરને, તું અત્યારે જ મોકલને. અરે હું મૃત્યુ પામીશ અને તારા આંસુ વહેશે જેની મને ખબર પણ નહીં પડે, તો તું અત્યારે જ આવું કરને. અરે હું મૃત્યુ પામીશ ત્યારે તું મારી કદર કરીશ, તો એ મને ખબર પણ નહીં પડે, તો અત્યારે જ મારી કદર કરને. અરે હું મૃત્યુ પામીશ અને તું મારા દોષો બધા જ ભૂલી જઈશ, અને મને તને એવું ફિલિંગ થશે કે હું એમને ગળે વળગીને મળ્યો હોત તો સારું હતું, તો એક કામ કરને, અત્યારે જ આવું કરને. અરે હું મૃત્યુ પામીશ અને તને એવું થશે કે મેં થોડો સમય આમની સાથે વિતાવ્યો હોત તો સારું હતું, તો એક કામ કરને, અત્યારે જ આવને અને મને ગળે મળને. એટલે જ તમને કહેવાનું થાય છે કે રાહ ન જુઓ, રાહ જોવામાં બહુ મોડું થઈ જાય છે, રાહ ન જુઓ, રાહ જોવામાં બહુ મોડું થઈ જાય છે. અને હા, આજે તમે મને સાંભળ્યો, તમે મારી સામે બેઠા, એનું નામ પણ પ્રેમ. આપે મને પ્રેમથી સાંભળ્યો, પૂજ્ય જિજ્ઞેશ દાદાની હાજરીમાં મને જે આ કહેવાનું, મારું વ્યક્તવ્ય કહેવાનું મને મોકો મળ્યો, એનું નામ પણ પ્રેમ. છના દાદાએ મને જે અહીંયા કામ કરવાનો મોકો આપ્યો, એનું નામ પણ પ્રેમ. અને આપણા જે આપણે મને જે હું બોલું છું અને તમારા સુધી અવાજ સાંભળે છે એ ભટ્ટ સાઉન્ડ, તથા આ મને કચ્છકડે મઢી અને લક્ષ ચેનલમાં જે લાઈવ બતાવે છે એવા 4K મૂવીઝવાળા એમની જે ટીમ છે, જે અંકિતભાઈ પટેલ, ધનજીભાઈ કેસરી, સ્મિત સાવલિયા, રાજુભાઈ માણિયા, કલ્પેશભાઈ રફાળિયા તથા તુષારભાઈ રફાળિયા, આપણે એ પણ આપણી સાથે છે, અને જે જયદીપભાઈ ભુવા એમને પણ આપણે જે સાથે રહી અને મને કચ્છકડે મઢી અને તમારી સમક્ષ રજૂ કરે છે, એનું નામ પણ પ્રેમ. પ્રેમ એટલે માત્ર પ્રેમ, પ્રેમ અને પ્રેમ. અને છેલ્લે કહું તો, એના ગાલે શોભતા એ તલ વિશે ન પૂછો કોઈ, એના ગાલે શોભતા એ તલ વિશે ન પૂછો કોઈ, કારણ કે તારીખમાં એની ફરી ગઝલ દર્શાઈ જશે, તારીખમાં ફરી કોઈ ગઝલ દર્શાઈ જશે. પ્રેમ એટલે પૂજ્ય જિજ્ઞેશ દાદા, પ્રેમ એટલે રાધે રાધે, પ્રેમ એટલે રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.